સો ગુડ મોર્નિંગ. અને આજે છે 6 નવેમ્બર. સો આના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો, જેનો જવાબ હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવવાનો છું. સો વિડીયો લાસ્ટ તક જોવાનો આગ્રહ રાખશો. સો આનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. સો આનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતમાં તાનારીરી મહોત્સવ 2019 કઈ જગ્યાએ યોજાશે મિત્રો? સો તાજેતરમાં જ ગુજરાતમાં તાનારીરી મહોત્સવ એ આજના દિવસે એટલે કે 6 નવેમ્બરના દિવસે મનાવવામાં ઉત્સવ મનાવવામાં આવે છે અને તે વડનગર ખાતે કરવામાં આવે છે મિત્રો. સો તાજેતરમાં 6 નવેમ્બર એટલે કે આજના દિવસે જ વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાશે મિત્રો. અને તેનું ઉદ્ઘાટન આપણા હાલના સીએમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે. આ વર્ષનો તાનારીરી એવોર્ડ તે બે વ્યક્તિને આપવામાં આવશે મિત્રો. એક છે અશ્વિની ભીડે દેશપાંડે અને બીજું છે શ્રુતિ પિયુ સરખેલ, જેઓને આપવામાં આવશે. તો આ બંને નામ તમારે યાદ રાખવાના છે. અને આ મહોત્સવનું સમર્પણ આપણા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવશે મિત્રો. સો થોડુંક રિવિઝન કરીએ તો આ મહોત્સવ તે નરસિંહ મહેતાની દોહિત્રી જેતા સમિષ્ઠા, એ તમને ખ્યાલ જ હશે કદાચ જો તમે સાહિત્યકાર વાંચેલું હશે તો જે નરસિંહ મહેતાની દોહિત્રી હતા સમિષ્ઠાની સુપુત્રીઓ છે આ બંને તાના અને રીરીની યાદમાં આ યોજવામાં આવે છે મહોત્સવ. અને તેઓ મલ્હાર રાગ ગાવતા. કયો રાગ ગાવતા? મલ્હાર રાગ ગાવતા. અને મલ્હાર રાગ ગાવવાથી શું થાય? તો મલ્હાર રાગ ગાવવાથી વરસાદ મિત્રો આવે છે તેવું માનવામાં આવે છે. સો આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવાની છે. જો એ નેક્સ્ટ ક્વેશ્ચન, સો તાજેતરમાં કોણે પેરિસ માસ્ટર 2019 ટાઇટલ જીત્યું છે મિત્રો? પેરિસ માસ્ટર 2019 તો જોવાક જોકોવિચે જીતી ગયા છે. સો તાજેતરમાં જ નોવાક જોકોવિચે તેમની કરિયરમાં 5મી વાર પેરિસ માસ્ટરનું ટાઇટલ જીત્યું છે. તેમની કરિયર 5 વાર જીતી ગયા, સતત તેમના કરિયરનું જીતી ગયા છે. અને તેમના કરિયરનું ટોટલ જીત જાય જોઈએ જીત તો તે 34 જીત ટાઇટલ ટોટલ જીત્યા છે. તેઓ સર્બિયાના પ્લેયર છે અને તેઓ બેડમિન્ટન પ્લેયર છે અને તેઓ એટીપી રેન્કિંગમાં પ્રથમ નંબરે છે મિત્રો. તે આપણે ચર્ચા કરી ગયા, અચ્છા આની પહેલાં આપણે જ્યારે આવ્યો ત્યારે ચર્ચા કરી ગયા હતા કે તેઓ એટીપીમાં પ્રથમ નંબરે છે. અને આ વર્ષમાં 2019 તેઓ ઓસ્ટ્રેલિયા ઓપન અને વિમ્બલ્ડનમાં મેન સિંગલ ટાઇટલ જીતી ગયા છે મિત્રો. 4 ઓપન ટાઇટલ મેન સિંગલના થાય છે. એક ઓસ્ટ્રેલિયન હોય છે, વિમ્બલ્ડન હોય છે, ફ્રેન્ચ હોય છે અને યુએસ હોય છે. સો આ 4માંથી 2 ટાઇટલ ઓસ્ટ્રેલિયન અને વિમ્બલ્ડન તે બંનેમાં નોવાક જોકોવિચ જીતી ગયા છે. અને બાકીના 2 છે જે ફ્રેન્ચ ઓપન ને યુએસ ઓપન તે અહીં તમે જોઈ રહ્યા છો રાફેલ નડાલ જીતી ગયા છે. સો એટલી બાબતો આ પ્રશ્નમાંથી યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સો તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ માઇક્રોસ્કોપ રિપોર્ટ 2019 ભારત કેટલામાં સ્થાને છે મિત્રો? સો તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર થયો છે, ગ્લોબલ માઇક્રોસ્કોપ રિપોર્ટ 2019, તેમાં ભારતનું સ્થાન 5મા ક્રમે રહ્યું છે મિત્રો. સો તાજેતરમાં ગ્લોબલ માઇક્રોસ્કોપ રિપોર્ટ 2019 આવી છે, જેમાં જણાવ્યું છે કે તે કોના દ્વારા જણાવવામાં આવ્યું છે? તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં ભારતમાં 5મા નંબરે છે તેવી રીતનું જણાવવામાં આવ્યું છે. સો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે શું થાય? તો કે એટલે કે જે લોકો બેન્કિંગ સેવા સાથે જોડાયેલા ન હોય અને તેમને બેન્કિંગ સેવા સાથે જોડાવવામાં સરકાર જે પ્રયાસ કરે છે, જે પ્રયાસનો જે મામલાઓ છે તેમાં ભારત 5મા સ્થાને છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે. સો આ લિસ્ટમાં પ્રથમ સ્થાને કોણ છે? તો આ સ્થાને પ્રથમ સ્થાને કોલંબિયા રહેલું છે મિત્રો. અને આ રિપોર્ટ એ EIU એટલે કે ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જાહેર કરવામાં આવે છે મિત્રો. સો આ પ્રશ્નમાંથી એટલી બાબતો તમારી યાદ રાખવાની છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિડીયોને આગળ વધતા પહેલાં મિત્રો, અગર તમને અમારા વિડીયો થોડો બી બેનિફિટ થતો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરશો, જેથી અમને આવા વિડીયો બનાવવાનો પ્રોત્સાહન આગળ મળે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો તાજેતરમાં સાલ્લોર ક્લક્સ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ટાઇટલ કોણ જીત્યું છે? ટાઇટલ જીત્યું છે કોણે? તો આવશે લક્ષ્ય સેન. ઓપ્શન સી, લક્ષ્ય સેને જીત્યું છે સાલ્લોર ક્લક્સ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ. સો તાજેતરમાં જ સાલ્લોર ક્લક્સ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ભારતીય બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેન, જેને તમે અહીં જોઈ રહ્યા છો, તેઓ આ ટાઇટલ જીતી ગયા છે. અને આનું આયોજન જર્મનીમાં
સાબુકનમાં થયું હતું અને લક્ષ્યસેન ચીનના વેગ હોંગ યાંગ જેઓ ચીનના બેડમિન્ટન પ્લેયર છે તેને હરાવીને આ ટાઇટલ જીતી ગયા છે. તો આ પ્રશ્નમાંથી એટલી બધું યાદ રાખીએ. ત્યારબાદ છે તાજેતરમાં રાયગન બોલ્ટ વર્લ્ડ કપમાં ભારત કયો મેડલ જીત્યો છે. આ ભારત પહેલીવાર આ મેડલ જીત્યો છે આ ચેમ્પિયન્સ આ વર્લ્ડ કપમાં, ડ્રેગન બોલ્ટ વર્લ્ડ કપમાં. સો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સો ડ્રેગન બોલ્ટ વર્લ્ડ કપમાં ભારતે કયો મેડલ જીત્યો છે, તો ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ સેમિફાઇનલમાં હારી ગયા છે, તેથી તેઓ બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ કરવો પડ્યો છે. સો તેતરમાં ચીનમાં ક્યાં યોજાયેલી હતી આ, તો ચીનમાં યોજાયેલી હતી ડ્રેગન બોલ્ટ વર્લ્ડ કપ, જેમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને આ વર્લ્ડ કપનું આયોજન ચીનના નિંગબોમાં થયું હતું અને ગોલ્ડ મેડલ ચાઇનીઝ થાઇપે જીત્યા છે. કોણ છે? ચાઇનીઝ થાઇપે જીત્યા છે. અને ચીનને સિલ્વર મેડલ જીત્યો છે, તેને સિલ્વર મેડલથી સંતુષ્ટ કરવો પડ્યો ચીનને. જો એટલી બાબતો તમારે યાદ રાખીને બાકી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો ચાઇના માટે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ન્યૂઝ ફટાફટ. તાજેતરમાં 10 લિંક 2019 સંયુક્ત અભ્યાસ ભારત અને બીજા કયા દેશ વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે મિત્રો? સો ભારત અને ઉઝબેકિસ્તાન, જેની કેપિટલ છે તાસ્કિન, તાસ્કિનમાં શરૂ કરવામાં આવ્યું છે તેવું તમારે યાદ રાખવાની છે. અને ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે શરૂ થઈ છે. સો ઉઝબેકિસ્તાનની કેપિટલ તાસ્કન છે, ત્યાં આ અભ્યાસ શરૂ થયો છે. અને આ અભ્યાસમાં શું હશે ને કે જે આતંકવાદ વિરુદ્ધ માટેનો આ અભ્યાસ એક પહેલ છે તે પણ તમારે યાદ રાખવાની છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ઇટાલિયન ગોલ્ડન સેન્ડ આર્ટ એવોર્ડ 2019 કોને સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો? સો અહીં આ ફોટો આપેલો છે. તાજેતરમાં ઇટાલિયન ગોલ્ડન સેન્ડ આર્ટ એવોર્ડથી 2019 સન્માનિત કરવામાં આવ્યા હોય તો તે તમે અહીં જોઈ રહ્યા છો. તે છે સુદર્શન પટનાયક છે. તેઓને ઇટાલિયન ગોલ્ડન સેન્ડ આર્ટ, સેન્ડ એટલે મજા ઓલી દરિયાકાંઠે જે ઓલી માટી હોય છે રહેતી, તેનાથી જે આર્ટ બનાવવામાં આવે છે, બધી વસ્તુ બનાવવામાં આવે છે જે આર્ટ, તેના બારેમાં છે આ ઇટાલિયન ગોલ્ડ સેન્ડ આર્ટ એવોર્ડ જે તમે જોઈ રહ્યા છો. તેઓને સુદર્શન પટનાયકને આ એવોર્ડ મળી ગયો છે, તે બાબત તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં ઇજુસ્તાન એવોર્ડ 2019 કોને સંબંધ કરવામાં આવ્યો છે? તો ઇજુસ્તાન એવોર્ડ 2019 જે તમે જોઈ રહ્યા છો સચિનાનંદ તેને આ એવોર્ડથી સંબંધ કરવામાં આવ્યા છે. અને આ એવોર્ડ ઇજુસ્તાન એવોર્ડ 2019 જે એવોર્ડ કેરળનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે મિત્રો, તે બાબત તમારે યાદ રાખવાની છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તાજેતરમાં 5મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? સો તાજેતરમાં જ 5મા ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આયોજન એ કલકત્તા ખાતે મિત્રો કરવામાં આવ્યું છે. કલકત્તા વેસ્ટ બેંગોલની રાજધાની છે, તો તે પણ તમારે યાદ રાખવાનું છે. સો આ છે અગાઉની પરીક્ષામાં પૂછેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો મિત્રો. સો તેની આપણે ચર્ચા કરી લઈએ. સો પ્રથમ પ્રશ્ન છે, શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામાયિકના તંત્રી હતા? સો તેઓ ધ ઇન્ડિયા સોશિયોલોજીસ્ટના સામાયિકના તંત્રી હતા. ત્યારબાદ છે, સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં રાજ્યમાં આવેલું છે? સો આ ગુજરાતમાં નહીં, મહારાષ્ટ્રમાં નહીં, કર્ણાટકમાં નહીં, પરંતુ ગોવામાં આવેલું છે મિત્રો. ત્યારબાદ છે, ડાંગની દીદીના હુલામણા નામે લોકહૃદયમાં કોને સ્થાપના પ્રાપ્ત થઈ છે? સો ડાંગની દીદી તે પૂર્ણિમાબેન પકવાસાને કહેવામાં આવે છે, જેઓ ડાંગના રહેવાસી હતા અને તેઓ બહુ સારા કામ કરેલા છે ડાંગ માટે. અને તેઓ ગાંધીજી માટે પણ ઘણું કામ કરેલું છે ગાંધીજી સાથે. ત્યારબાદ છે, સત્યમેવ જયંતિ સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે મિત્રો? સો સત્યમેવ જયંતિ તમને ખ્યાલ જ હશે કે માંડુકય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ છે, ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે? તો તમને ખ્યાલ જ હશે તે ગાંધીનગર પાસે
મહુડીમાં આવેલું છે મધુપુરી તીર્થધામ. સો તમારે અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો જેથી અમને આવા જ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. સો હેવ એ નાઇસ ડે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.